થેન્ક યુ કેમ છો મને હમણાં તુષાર સર એમ કીધું ને કે એરલાઇનમાં પણ પલાઠી વાળીને બેસે એ બહુ સત્ય વાત છે અને જો કે આપણે એમ સર એવું કહેવાય છે કે ગુજરાતી એટલે કે એમ યુએસ ફરે સિંગાપુર ફરે કેનેડા ફરે પણ આપણે આ ચાર રસ્તાનું સર્કલ નથી ફરતા એ કંઈક જુદી વાત પણ મને મારી ઓળખાણ છે કિશોર કાકા તરીકે આઈ ડોન્ટ નો કેટલા જણ સાંભળે છે કિશોર કાકા ઓ એવરી વન વાત તો જય શ્રી બધાને કેમ છો સુપર સુપર વડોદરા એટલે સવાલ જ નથી મારી નગરી છે અહીંયાનો જ છું અને બહુ આનંદ છે અને મને ખાસ એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતી અને કિશોર કાકા માટે વધારે તમે વાત કરજો તો હું તમને આખી મારી પાસે પંદર એક મિનિટ છે તો હું પંદર મિનિટમાં આખી કિશોર કાકાની જર્ની જ કહી દઉં છું તમને એટલે તમને વધારે એમાં મજા આવશે પણ અહીંયા ભાગે બધા ગુજરાતી છે એક વાર અવાજ કરો ને એક વાર ગુજરાતી મારે આવું કેમ પૂછવું પડ્યું એ ખબર કે લગભગ દસ થયા ને હજુ સુધી ભૂખ્યા બેઠા છો તમે લોકો એટલે મારે પૂછવું પડ્યું બાકી આપણે ગાંઠીએ ના અત્યારે બહુ આનંદની વાત છે જો કે સાહેબ તમે કોઈ પણ શહેરમાં જાઓ ગુજરાતી ઓળખવો બહુ જ સહેલો છે કોઈ પણ શહેરમાં જાઓ તમે અને ખાસ કરીને બિલ્ડિંગ પાસે બિલ્ડિંગ લિફ્ટ પાસે લિફ્ટ પાસે જે માણસ સખત હોય ને એ ગુજરાતી જ નીકળશે તમે જોજો કારણ કે હજુ આપણને આ કન્સેપ્ટ જ નથી ખબર કે આ ઉપલું દબાવવાથી નીચે આવે કે આ નીચલું દબાવ તમે જો બંને બટન દબાવી સાઈડ પર ઉભો તો આપણો વાંક ના આવે ને કે અને જે નવો આવે બટન દબાવે તલા કે અમે નહીં દબાવ્યું હોય પણ ગુજરાતી અને સી વી આર ધ ઓપોર્ચ્યુનિટી કે આપણે કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતા અને એનું બેસ્ટ ઉદાહરણ છે અચ્છા અહીંયાથી કોઈ અમદાવાદથી છે અમદાવાદથી અહીંયા આવ્યું હોય સ્પેશિયલી એમ ઓહો બધી અચ્છા અઘરા લોકો બધી પહેલી રોમાં બેઠા જો અમદાવાદી એટલે ધડ દઈને જવાબ આપ્યા સાહેબ સર સોરી તમે પણ પણ એક લાકડાની ખુરશી તૂટી ગઈ અડધો જ કલાક થયો તો ખુરશી લીધેલી તૂટી ગઈ લઈ ગયેલો ઘરે હવે તૂટી એટલે આખો પથારો લઈને હું પેલા દુકાનવાળા પાસે ગયો ને કહું એ આ તૂટી ગઈ ઓ અડધો કલાક પહેલા લઈ તૂટી એમ ના તૂટે યાર કોક બેઠું હશે લા તો શેના માટે લઈ ગયો ત્રણ દઈને જવાબ આપ્યો પણ સી હું ઓલવેઝ કહું છું કે ગુજરાતી એ આપણા વીઆર ઓપોર્ચ્યુનિસ્ટ અને આપણે કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતા અને બેસ્ટ ઉદાહરણ એ છે કે એક સરસ મજાની ડાન્સ પાર્ટી ચાલે સર આમ મજાનું વાતાવરણ હતું આવું મ્યુઝિક ચાલે એક સરસ મજાની છોકરી બેઠી હતી ખુરશી પર તે કાપડો પહોંચી ગયો તો કે એક્સક્યુઝ મી મેડમ હું કે કે તમે તમે ડાન્સ કરશો એટલે ઓલીએ હા પાડી હા તો કે તો હું તમારી ખુરશી લઈ લઉં કે આને તે વખતે ખુરશીની પડી હોય શું પણ જ્યારે ગુજરાતીની વાત અને કિશોર કાકાની જ્યારે વાત આવે તો મને એવું થાય છે કે હું કિશોર કાકા માટે બધા કિશોર કાકા તમે બધા સાંભળો જ છો દર શનિવારે તમે રેડિયો પર સાંભળતા હશો લાઈવ શોઝમાં પણ તમે પણ આ જેને નથી ખબર એના માટે કહી દઉં આટલો ભયંકર ઉનાળો ચાલે છે એટલે મેં કાકાને પૂછ્યું કાકા આટલો ભયંકર ઉનાળો છે તમે શું કરો એસી એસી જઈને બે જવું એસી હોય ને એની અમે જઈને બે જવું તોય ગરમી લાગે તો ચાલુ કરી દઉં પણ અહીંયા પાવાગઢ છે આપણે વડોદરામાં બધા જાણે છે પાવાગઢ છે ત્યાં માતાજીનું સ્થાન છે એ એટલે ત્યાં દર્શન કરવા લોકો જાય છે પણ ત્યાં ટ્રેકિંગ પણ થાય છે બધાને ખ્યાલ હશે કે ત્યાં ટ્રેકિંગ પણ થાય છે એટલે હું ને કાકા બે જણ ત્યાં ટ્રેકિંગ કરવા ગયા આખો દિવસ ત્યાં ટ્રેકિંગ કર્યું સાંજ પડી અંધારું થયું એટલે ત્યાં તંબુ બાધીને સૂઈ ગયા તો લગભગ 8:30 વાગે કાકા ઊભા થયા એ ઊભા થયા શું દેખે શું તને આકાશમાં શું દેખાય તારા દેખાય છે ચંદ્ર દેખાય છે ઓ 8:30 વાગે પૂછવાનું યાર એમથી તને હું સમજ પડી હું કહે કે રાત્રે આકાશ બહુ સરસ લાગે ગોળી ના તંબુ ચોરાઈ ગયો ખબર ના પડી મેં કીધું હા આપણે તો અંદર સુતા હતા પણ હવે આ કેરેક્ટર અને મને એવું થાય કે ઘણા લોકોના મનમાં એવું હશે કે આ કેરેક્ટર કેવું હશે એમ કે એની આખી જિંદગીનું આખું એક એની આખી જર્ની કેવી હશે એટલે મેં પૂછ્યું મેં કાકા તમારા જન્મથી મને કહો એમ ક્યાં હું પહેલેથી લેડીઝનો ફેવરેટ હતો જોકે લેડીઝ આ બાજુ બેઠી છે બધી આ લેડીઝ જોકે લેડીઝનું બહુ બહુ આ છોકરીઓનું બહુ એક બહુ ગજબ વસ્તુ હોય છે એક જ પિંક કલરની લિપસ્ટિક હોય ને પિંક કલરની એમના પણ એમાં પણ પંદર પ્રકાર શોધી કાઢે એમ આ થોડીક લાઇટ પિંક છે આ થોડીક આવી છે અને આપણે કંઈ લેવા દેવા ના હોય તો બાથરૂમમાં શેમ્પુની જગ્યા કન્ડિશનર ઘસીને બહાર આવ્યો હોય અને બહાર આવીને એટલું જ કે એની માને ફીણ ના થયું આ વખતે કે અને એક છોકરાઓમાં મેં પણ જોયું અહીંયા છે યંગસ્ટર્સ જેટલા છે અચ્છા કુંવારા કેટલા છે કુંવારા એક વાર અવાજ કરો ને આમ કુંવારા અવાજ કરો ને આમ બહુ જ કુંવાર અચ્છા પરણેલા કેટલા છે એક વાર અવાજ કરો ને સાહેબ પરણેલા ઓહો ભાભી આટલો અવાજ કરવા દીધો એ વાતની નવે ક્યાં વાત હે પણ આમાં કુંવારામાં અમારે એવું હોય સાહેબ કે મેં જોયું છે કે આમ આમ બધા ચાર પાંચ ભાઈબંધો ઊભા હોય ને એમ નોર્મલ વાત ચાલતી હોય કે કેવું છે શું છે બરાબર પણ જો કોઈ છોકરી બાજુમાંથી પસાર થઈ તો અચાનક ઇંગ્લિશ આવે એકદમ ખબર નહીં અને આપણું ઇંગ્લિશ એટલે બહુ ઊંચું છે સાહેબ યા તરત જ છોકરીને યા નાઇસ ડીપી એ પાછો એટીએમમાં હિન્દી ભાષા સિલેક્ટ કરતો હોય લોકો પણ એની કાકાની જ્યારે હું વાત કરું તો કાકા એટલે એમનો જન્મ મેં પૂછ્યું હું તો પહેલેથી લેડીઝનો ફેવરેટ હતો મારો તો જન્મ હું લેડીઝ વોર્ડમાં થયેલો પણ કે મારો બાપો એટલો કોચરો એક નંબરનો ચાલુ માણસ મારી મા પ્રેગ્નન્ટ હતી ત્યાં જનરલ વોર્ડમાં મારી મા આ ખાટલા પર બાજુના ખાટલા પર કોઈ કોન્સ્ટેબલની વાઈફ હતી તો મારો બાપો રોજ આવે પેલું બૂકે ને ફળ ફ્રૂટ બધું લઈને આવે અને પેલીને લાઈન મારે આ બાજુ મને તો એટલો ગુસ્સો આવે હું તો આ બાજુના ખાટલા પર જ જન્મી જવાનો હતો પણ આ તો મારું મન થયું કે હું આચર મારી મા છે એટલે આ બાજુ આવ્યો ચાલો એટલો કોચરો પૈસો જ ના ખર્ચે યાર એટલી ગરીબી જોઈ છે ને સાહેબ હું કિડનેપ થઈ જાઉં ને એમ ધારો કે નાનપણમાં જો હું કિડનેપ થઈ ગયો હોત ને તો મારો બાપો પોલીસ સ્ટેશનમાં ફોન ના કરે મારો રૂમ ભાડે આપી દે થોડા દિવસ અને એટલી ગરીબી જોઈ ચાર બાય ચાર નું બાથરૂમ આટલું હે આટલું આટલું તમે આમ સ્લીપ ટેકવીને એમ થો પડાય જ નહીં ભયંકર ગરીબ પછી સ્કૂલ જોઈ મેં સ્કૂલ લાઈફ જોકે એકે છોકરી જ નહીં ખાલી લઠ્ઠાઓ હાથે ભણ્યો હું અચ્છા અહીંયા કોઈ છે કે ખાલી બોયઝ સ્કૂલમાં ભણેલા હોય આ બાજુ ખરા ખાલી બોય સ્કૂલ વાળા ખરા ત્યાં તમે લોકો નસીબદાર છો લાખો એક બોયસ અચ્છા બધા મિક્સમાં જ ભણ્યા છે એમ હું તો ભાઈ ખાલી બોય સ્કૂલમાં ભણેલો એક છોકરી નહી છોકરી જોવા માટે એટલા તરસી જતા હતા સ્કૂલની બહાર કોઈ લેડીઝ સાયકલ મૂકી જાય ને તોય વળગી પડતા હતા આમ કરીને આમ કરી સ્કૂલ છૂટે ને કોઈ બકરી જતી હોય ને બકરી એના પર કોઈ ઓઢડી નાખી દે ને તો પાછા પાછા ચાલીસ કિલોમીટર જતા રહેતા તેમ છોકરી જ નહીં લા

સંડાસ પણ કેવું પ્રિન્સિપલ ને ગયો હતો હું આચાર્ય સાહેબ પાસે ગયો મેં કીધું સાહેબ અઢીસો છોકરા ભણે છે અને એક જ સંડાસ હોય તેમણે શું સોલ્યુશન કાઢ્યું સ્કૂલ સ્કૂલની દીવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી મજા કરો કે અરે ભણ્યા ત્યાં સુધી સ્કૂલ નું ટેબલ મોડે નતું રેલવે નું અઠવાડિયે કરી નાખેલું સાહેબ મારા બેઠા હોય ને આવે તો મેં રહેવા દો રેવા પછી તો કોલેજ કોલેજના છોકરાઓ તમને ખ્યાલ છે કોલેજના છોકરાઓમાં ત્રણ જ વાતો થાય નોર્મલી આ ત્રણ જ વાક્યો હોય આ મારી વાડી આ તારી વાળી અને આ કોઈના હાથમાં ના આવે એ વાળી હા અમુક છોકરીઓ એટલી બ્યુટીફુલ હોય ને કે છોકરાઓ પોતાની જાતને અંદરથી જ રિજેક્ટ કરી નાખે આ નહીં આવે પણ મેં જોયું છે તમારા જનરેશનમાં છોકરીઓમાં મેં જોયું આ સ્કૂલના કોલેજમાં પેલો પ્રોફેસર આમ આવતો હોય આમ ચાલતો ચાલતો આવતો હોય તો પણ આ બોયફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડના ખોળા માથું મૂકીને હું તો હોય આમાં અને પેલી આમા આમ આમ કરે કાકા તમે પણ કરતા હોશો ના અમારા ગામડાની છોકરીઓલા તમે ખોડા માથું મૂકો બહુ તો જૂ કાઢી લે માથામાંથી માંથી બીજું કાઢ અને પછી થયું મેરેજ અચ્છા તમે લોકોએ કાકીને જોઈ છે કાકી અચ્છા આ બધું શું કાકી તમારી ફેવરેટ છે એમ તું શેનો ચીસો ભાઈ તું મારો સાડું ભાઈ છે તું શેનો એ કરે જો તો પણ કાકી અચ્છા પણ કાકી પણ આવી જ છે ભયંકર ઉત્સાહી આ સાંભળો ને હું છે ને સીધી બ્યુટી પાર્લરમાંથી જ આવી છું કેવી લાગો છો એટલે બંધ હતું કોઈ જ ફેર ના હોય તમે તો ઓલવેઝ મને ગાળો જ આપો છો તમે તો મને ઊંઘમાં પણ ગાળો આપો છો એ તો તને એવું લાગે બાકી જાગતો જ હોઉં છું પણ કાખીને ખરેખર તમે જો સાહેબ હું તો બેરવાઈ ગયો આટલું શરીર છે એનું આટલું એ અરે એટલે તમે એના પર પ્રોજેક્ટર મારીને પિક્ચર જોઈ શકો પેલા બે મજૂરો પી પૂંચકીને આવતા હોય ને એવી રીતે એના મામા એને ચોરીને લઈને આવ્યા એમ અને આવીને ગપ થઈને એવી બેઠી બે વાર અગ્નિ ઓલવાઈ ગઈ સાહેબ તો મારું લગ્ન તો કેરોસીન છાંટીને થયેલું તમને ખ્યાલ હશે પેલો હસ્તમેળાપ હસ્તમેળાપ વખતે આમ મારા હાથમાં પેલા ચોખા મૂક્યા અને પેલીનો હાથ પડ્યો પાંચ મિનિટ થઈ જશે ભાત થઈ ગયો ભાત બફાયા ચો ચોખા બફાયા અને વળાવતી વખતે એકલી જ ટેક્સી ટેક્સીમાં બેઠી બોલો શું કરો એને બંને કોની બંને બારીમાં આવે એમ અને આગલી સીટ પર એની ચાર ફોઈઓ સેટ થઈ ગઈ મેં કહું તો તમે હું દૂધવાળાની વાળાની સાયકલ પર ઘેરાય સલા આ તો કઈ લગન કહેવાય મેં કહું તો તો તમારો હનીમૂન તો થયા જ નહીં ને સેના હનીમૂન ના આની સાથે શું આટલું શરીર છે હું આમ ભેટવાનો ટ્રાય કરું પાછળ બે હાથ ભેગા જ નથી થતા એમ તમને એવું લાગે મશીનમાં શેરડી ફસાઈ ગઈ હોય એમ અને મેં એનો ઘોંઘટ ઉપાડ્યો ને સાહેબ મેં 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 જ્યારે એનો ઘુંઘટ ઉપાડ્યો ને ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે એક માણસનું કામ નહીં અને કાકાને કોઈ પણ તહેવાર તમે આપણે જ્યારે તહેવારની વાત કરીએ તો કોઈ પણ તહેવાર એમને ગમતો જન્માષ્ટમી મેં એમને પૂછ્યું મેં જન્માષ્ટમીનું શું લો છો મને હું તો ભેરવાઈ ગયો લા પેલો પંજરીનો પ્રસાદ આવે ને પંચરી ના હોય મેં કહું શું પેલું કથ્થાઈ કલર ના હોય પાવડર જે દાણા જીરું હોય ને ધાણા જીરું એને વાટી કાઢવાનું એમાં ખાંડ નાખવાની મેં કહું આ શું તો કે અમારા રસોડામાં પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો તો

ટોયલેટ જેવો નીકળી જાય હું આટલું બધું લાકડું પેટમાં ગયું છે જો હું બાથરૂમ તો કે પડે પડે ને ના હો શું પણ એમના પ્રશ્નો તમે અને અત્યારે તો આ ઉનાળો છે પણ સાહેબ શિયાળાની વાત કરું એક છેલ્લી વાત કરું શિયાળાની જરા વાત કરું ને તો તમને ખ્યાલ છે આપણે ત્યાં શિયાળો પણ એવો અદભુત પડે છે ઉનાળો પણ એવો છે પણ શિયાળામાં મેં પૂછ્યું કાકા તમને જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કેવું શિયાળામાં શું તકલીફ શિયાળામાં કે એક જ તકલીફ આખી રાત મસ્ત આમ ગરમાવામાં મસ્ત સૂતા હોય સવારના પહોરમાં છ વાગે તમે આમ રજાઈ ખોલો એવો ઠંડીનો ભપકારો વાગે ને આમ કે પછી ઉભો થઈને જે સંડાસ જવાનો ટાઈમ હોય છે ને હા પણ હવે દરેક વાતમાં શું સંડા હોય હા પણ ને કે એમાં કે દરેક પેલું વેસ્ટર્ન ટોયલેટ આવે તમને ખ્યાલ હશે બધા વેસ્ટર્ન ટોયલેટ આવે છે આમ પેલા આમ ખુરશી કાપેલી ખુરશી જેવું હોય આમ એમાં પાછી પેલી જેટ સિસ્ટમ આવે છે આ એટલે જેટ હવે અમુકમાં હાવ સટાક થઈને છૂટતી હોય અમુકમાં હાવ દધોડી પડતી હોય તો જેવું જેનું જેટ અમુક તો એવું હોય કે આપણે એડજસ્ટ થવું પડે આમ કરીને હું આમ આડી છૂટતી હોય આમ પણ શિયાળામાં સાહેબ શિયાળામાં તમે આવી વેસ્ટર્ન ટોયલેટમાં પેલા જેવા આમ બેઠો ને જેવું જેટ ચાલુ કરો ને સાહેબ સભા કે એવું છૂટે ને તમે એક સેકન્ડમાં ફ્રેશ થઈ જાઓ ખબર છે તો મેં તમારી કાકીને રજૂઆત કરી સાલું આ આટલું બધું ઠંડુ છૂટે છે આનું કંઈક કરવું પડશે તેણે શું સોલ્યુશન કાઢ્યું ખબર સાહેબ એને ગીઝરની ટોટી ચેટમાં ગાલી મને ખબર નહીં હજુ ગજવામાં બરનોલ છે જો થેન્ક યુ સો મચ લેડીઝ એન્ડ જેન્ટલમેન દેટ વોઝ માઇન્ડ ટાઈમ Love you all. Love you, Vododra. Thank you.